ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં ને બાળકો? આજે આપણે કુહુ ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ 4ના અજમાયશી પાઠ્યપુસ્તકમાં પાઠ 2 ભણીશું. પાઠ 2 છે તેને તે ઉગશે. તો અહીંયા સરસ મજાનું ગીત આપેલું છે. પહેલાં આપણે ગીત ગાશું. ચાલ આપણે ભરવા જઈએ, ઝાડ પહાડને મળવા જઈએ. ચાલ આપણે ફળવા જઈએ, હરણા પાસે હળવા જઈએ. ચરણા પાસે દોડી જઈએ, ફૂલડા સાથે રમવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ, આંબા ડાળે ઝૂલવા જઈએ. નદી કિનારે ભમવા જઈએ, હામ ભરીને તરવા જઈએ. ચાલ આપણે ફરવા જઈએ. તો ગીત ગાવાની મજા પડી ને તેમ રમવાની પણ મજા પડી. ચાલો એક રમત રમીએ. હવે અહીંયા જો આપણે એક સરસ મજાની રમત છે. શિક્ષક કે રમાડનાર જ્યારે ગાય ઉડે તો તમારે ફર કહી બે હાથ વડે ઉડવાનો અભિનય કરવાનો, પણ રમાડનાર બોલે કાબર ઉડે તો તમારે ફર બોલવાનું નથી કે અભિનય કરવાનો નથી. રમાડનાર જ્યારે પક્ષીનું નામ બોલે ત્યારે ફર કહી નહીં કરવાનું, અને પ્રાણીનું નામ બોલે ત્યારે ફર કરવાનું. જે ભૂલ કરે તેણે તે વખતે જે પશુ પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢવાનો. દાખલા તરીકે રમાડનાર કહે કે ચકલી ઉડે ત્યારે જે વિદ્યાર્થી ફર બોલી જાય તેને ચકલી બોલે એમ ચી ચી એવો અવાજ કાઢી અને બતાવવાનો રહેશે. હવે જો અને કહો તો જો અહીંયા બે ચિત્ર આપેલા છે, એમાં પહેલું છે એમાં કલગીવાળા પક્ષીઓ છે, જેમ કે મોર, કુકડો અને કાકા કૌવા. એવી રીતે અહીંયા ચકલી, કાબર, કાગડો, કબૂતર એ બધા દેખાય છે. હવે કોની કલગી તમને સારી લાગી એ તમારે કહેવાનું છે. આ પક્ષીઓમાંથી તમને ક્યાં ક્યાં પક્ષીઓ જોયા છે, તમે જે પક્ષીઓ જોયા હોય એનું નામ લખવાનું છે. તેઓ શું કહેતા હોય છે કોઈ પણ બે પક્ષી વિશે કહો. હવે આપણે જોઈએ કે કબૂતર છે તો એ દાણા ખાતું હોય, ચીવડા એવા ઝીણા ઝીણા જવજંતુઓ હોય એ ખાતું હોય, અને કબૂતર કેવું છે તો કે પોળું પક્ષી છે. એવી જ રીતે આપણે જોઈએ કે ચકલી છે તો એ દાણા ચણતી હોય, અને ચકલી ફૂદક ફૂદક ઉડતી હોય. ચકલી નાનું પક્ષી છે. કોઈ પણ બે પક્ષીઓના અવાજ કાઢો તો અહીંયા આપણે બે પક્ષીઓ અવાજ કાઢવાના છે, જેમ કે મોર છે તો એ ટેહું ટેહું કેમ બોલતો હોય, અને ચકલી છે એ ચી ચી બોલતી હોય. હવે કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો. તો તમે જોયું હશે કે કાબર કેમ ચાલતી હોય, ચકલી કેમ ચાલતી હોય, તો એવી રીતે તમારે ચાલવાનું. તમારા આંગણામાં ક્યાં ક્યાં પક્ષીઓ આવે છે, તમારી આંગણે એટલે કે તમારા ફળિયામાં કે ઘરની આજુબાજુ તમારે જે પક્ષીઓ આવતા હોય, તો આપણે જોઈએ કે મોટેભાગે કબૂતર, ચકલી, કાબર, પોપટ એવા બધા પક્ષીઓ આપણા આંગણાની આવતા હોય. એક કુકડીને એવું કંઈ શીખવાનું મન થયું જે બીજા પક્ષીઓ વિચારી પણ શકતા ન હતા, તેની વાર્તા સાંભળો અને વારંવાર વાંચો. હવે અહીંયા કુકડીને કલગી ઉગે એ વાર્તા છે. તો વર્ષો પહેલાંની આ વાત છે. એક કુકડી હતી, હોશિયાર કુકડી. ઈંડા સેવવામાં હોશિયાર, ચણ વીણવામાં હોશિયાર, બચ્ચા સાચવવામાં હોશિયાર. એમને ચણ વીણવા વીણતા શીખવવામાં હોશિયાર. બધા એને ખૂબ પ્રેમથી માનથી બોલાવે. કુકડી પણ હોંશે હોંશે પોતાના ઈંડાને અને બચ્ચાને સંભાળે. એટલે કે ઘણા વર્ષો પહેલાંની એક વાત છે. હવે કુકડી હોય એનું કામ શું હોય, તો અહીંયા એક કુકડી ખૂબ જ હોશિયાર હતી. એટલે કે એ ઈંડા સેવે, પછી બચ્ચા થાય એટલે બચ્ચાને માટે ચણ લઈ આવે, અને બચ્ચાને ખવડાવે, પછી બચ્ચાને સાચવે,
એમ. અને ચણ વીણવામાં પણ એ ખૂબ હોશિયાર. અને પછી શું કરે તો બચ્ચા મોટા થાય ને એટલે એને પણ એ ચણ વીણતા શીખવું પડે, એટલે એના બચ્ચાને ચણ વીણતા પણ શીખડાવતી. અને બધા એટલે કે બીજા જે પક્ષીઓ હતા એ પણ એને માનથી અને પ્રેમથી બોલાવતા. એ મળતાવળી કુકડી હતી, બધા સાથે વળી જાય એવી. અને કુકડી હોંશે હોંશે પોતાના ઈંડા સેવે, અને બચ્ચા જ્યારે નીકળે ઈંડામાંથી બહાર તો એને પણ એ સંભાળ રાખતી. કુકડીને બે વાતે દુઃખ, એક તો એ કે એનાથી ઊંચે ઉડાતું નથી, ને બીજું એ કે એને રંગીન પીછા નથી, માથે કલગી નથી, ગળે લાલ પીળા રંગો નથી. પણ એનું તો શું થાય? હવે તમે કૂકડો જોયો હશે અને કુકડી જોઈ હશે, તો કૂકડો છે ને એના શરીર ઉપર લાલ પીળા રંગ હોય અને એને માથે સરસ મજાની કલગી હોય, અને કુકડીને કલગી ન હોય. કુકડીને નાનપણથી હોશ કે પોતાને માથે કલગી હોય અને પોતે જોરથી ઉડીને વંડી પાસે બેસે અને આસપાસની દુનિયા જોવે. કૂકડો છે એ ઊંચું ઉડી શકે અને કુકડી છે એ બહુ ઉડી ન શકે. જમીન પર જ તમે જોઈ હશે દાણા ચણતી અને ઘરની આજુબાજુ એ ફરતી હોય અને આસપાસની દુનિયા જો. અને બિચારી કુકડીને ઉડતા ન આવડે એટલે જમીન પર જ રહેવું પડે, ફરવું પડે. એ દોડવામાં કેવી હોશિયાર હોય, પણ દોડવું એટલે દોડવું ને ઉડવું એટલે ઉડવું, બેમાં ફેર ખરો તો ખરો જ ને. દોડવા અને ઉડવાથી કુકડીને શું ફાયદો કે નુકસાન થાય, હવે અહીંયાથી આપણે જોવાનું છે. કુકડીએ પોતાની હોંશની વાત પોતાની માને કરી તો માં કહે એ તો એમ જ હોય, કુકડીને માથે કલગી ન હોય. કુકડી એની બહેન પડીઓને કહે તો એ બધી હસે, શું કામ છેલ્લી વંડીને માથે ચડીને. એટલે એની બહેનપણીઓ પણ એમ કહે છે કે તારે વંડી ઉપર બેસીને શું કરવું છે, અહીં જમીન પર આપણે રમીએ જમીએ અને ખુશ રહીએ, મૂક વંડીની વાત, ચાલ અહીં સાતતાળી રમીએ. હવે એ બધું કહે છે કે ચાલ ને આપણે બધા સાતતાળી રમીએ, વંડી ઉપર જવાની વાત મૂકી દે. કુકડી ના છૂટકે દોડી દોડાદોડીમાં જોડાય, કદી ન પણ જોડાય, અને એક કોરે ઊભી ઊભી વંડી તરફ જોયા રાખે. મનમાં એક જ રડ કે મારે વંડીએ ચડવું છે, ને રડ એટલે કે એક જ જીદ પકડેલી મનમાં કે મારે વંડી ઉપર ગમે એમ કરીને ચડવું જ છે. એકવાર એવું થયું કે કુકડી વંડીની બહાર ઉકરડામાં ચણતી હતી, ત્યાં અચાનક બે બિલાડીઓ લડતી લડતી દોડી આવી, કે જગતથી જગતથી ત્યાં બે બિલાડીઓ આવે છે. કુકડી બી ગઈ એટલે કે બિલાડીથી ડરી ગઈ કે હા હમણાં બિલાડી મને ક્યાંકની ખાઈ જશે તો, અને જોરથી ઉડી એટલે કે એકદમ ડરના કારણે જોરથી ઉડી, અને સહેજ જ ઉડી કે પાસે પડેલા એક પથરા પર ચડી ગઈ. હવે જો એ પથ્થર છે ને મોટો બધો આપણને ચિત્રમાં દેખાય તો એ પથરા ઉપર બેસી ગઈ. બિલાડીએ તો લડતા લડતા આગી જતી રહી, શાંતિ થઈ. કુકડીએ જોયું તો પોતે પથ્થર પર બેઠી છે. ઓ આટલું ઊંચે તો મારાથી ઉડાય છે, કુકડી ચકિત થઈ ગઈ એટલે કે એને આશ્ચર્ય થયું એમ. અરે લે આટલું ઊંચું તો મારાથી ઉડાય છે. કુકડી ચણવાનું ભૂલીને વારે વારે ઉડીને એ પથરા પર બેસવા માંડી. ઉડીને પથરા પર બેસે, વળી નીચે ઉતરે, વળી ઉડીને પથરા પર બેસે. કોઈકવાર સહેજ નીચું પડાય તો પથરા જોડે પટકાય, ને નીચે પડાય તો એ વળી પાછી ઉડવા જાય. કુકડીને મજા પડવા માંડી. આજ સુધી કુકડીએ પથરા પર ઉતર ચડ કર્યા કર્યું. થાકીને એ સાંજે પાછી ઘરે ફરી ત્યારે ખુશ હતી, ખૂબ જ ખુશ હતી. કારણ કે એક શું કામ ખુશ હતી તો કે એને ઉડતા આવડતું નહોતું, પણ અચાનક એ ડરી ગઈ અને પથરા ઉપર ઉડી શકી, એટલે કે એને એનામાં એને એમ થયું કે હાર લે આટલું તો હું ઉડી શકું છું. અને એ વારંવાર પ્રયત્નો કરવા માંડી અને એના પથરા ઉપર ચડે ઉતરે પાછી, અને વળી જો ક્યારેક ચડવા જાય અને એનાથી થોડુંક ઊંચું ન ઉડાય તો પથ્થર સાથે એટલે કે એ પથ્થર હતો એની સાથે ભટકાઈ પણ જતી, છતાં પણ એ હિંમત ન હારી અને એ ચડ ઉતર કર્યા જ રાખ્યો, એટલે કે સખત પ્રયત્નો એને કર્યા જ રાખ્યા. અને એ સાંજે જ્યારે ઘરે આવી ત્યારે ખૂબ જ ખુશ હતી. કુકડીને ખુશખુશાલ જોઈને કુકડાએ પૂછ્યું કેમ આ
આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે એટલે કે ખૂબ જ ખુશ છે. કુકડો શું પૂછે છે, કેમ આટલી બધી ખુશ છો તું, તને આજે જાજુ બધું ચણ મળ્યું. કુકડીએ કુકડાને પતરા પર ચડવાના પોતાના અનુભવની વાત કરી. રહેવા દેને, હવે શું કામ છે તારે આવા શોખ કરીને. કુકડો એને શું કહે છે કે તારા આવા શોખ કરવાની શું જરૂર છે વંડી ઉપર ને પથરા ઉપર ને ચડવું. કુકડાએ કહ્યું. કુકડીએ કુકડાની વાત સાંભળી લીધી પણ એને ગમી નહીં. એને સાંભળી તો લીધું પણ એને જરાય ન ગમ્યું કે એ મને આમ શું કામ થયું. મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે. કુકડીએ પોતાની અભિલાષા કુકડાને કહી, એટલે કે અભિલાષા એટલે કે ઈચ્છા, અને વિચારવા લાગી કે લાખો હજારો કુકડીઓએ ન કર્યું એટલે મારે નહીં કરવાનું. ક્યાં સુધી કુકડીઓએ જમીન પર ચણ્યા જ કરવાનું. કુકડી આમ રોજ રોજ ઉતર ચડ કર્યા કરે એનાથી થાકે એટલે કુકડી કુકડાને ધારી ધારીને જોયા કરે. એ કેમ પાકો ફેલાવે છે, કેમ પગ સંકોરે છે, કેવી રીતે ધીરે ધીરે ઊંચે ઉડે ચડે છે એ નિરખ્યા કરે. એટલે નિરખવું એટલે કે ઝીણી નજરે જોયા કરવું. જ્યારે કુકડો ઉડતો હોય અને એ કેમ ઉડે છે એટલે કે કેવી રીતે પાંખો કરે છે અને પગ ઉડવા માટે કેવી રીતે સંકોરે છે એ બધું એ નિરખી નિરખીને જોયા કરતી. કુકડો મનમાં પોરસાય કે કુકડી કેટલા પ્રેમથી એને નિહાળે છે. કુકડો ખુશ થાય, વધારે જોરથી ઉડે અને કુકડી થોડું વધારે શીખે. ત્યાં એક દિવસ એક કાગડાએ કહ્યું, ઊંચે ઉડીને શું મળવાનું છે તને, માથે કલગી થોડી ઉગવાની છે, કુકડી તો કુકડી જ રહેવાની છે. હવે એક કાગડો હતો ને એ શું કહે છે કે તું ઊંચે ઉડી તો શકીશ પણ તારે કલગી થોડી ઉગવાની છે, તું કુકડી છે તો કુકડી જ રહેવાની છે. હવે કુકડીની ઈચ્છા પૂરી થશે. કુકડીની ઈચ્છા શું હતી કે એને વંડી સુધી ઉડવું હતું અને માથે કલગી પણ ઉગશે. કુકડી ખીચાય, મને કલગી ઉગે કે ન ઉગે તારે શું, જા મને કલગી ઉગશે જોઈ લેજે તું. હવે કુકડી ખીચાઈને શું કહે છે કાગડાને કે મારે કલગી ઉગે કે ના ઉગે એ તારે શું કામ, જોજે એક દિવસ મારે પણ કલગી ઉગશે. કાગડાને હસતો મૂકીને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કરી દીધું. હવે એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યો, કુકડી કુક કુકડી કુક, ને પછી પોતાની મસ્તીમાં વંડી પર ચાલવા માંડ્યો. ત્યાં એણે શું જોયું, થોડી દૂર વંડી પર હતી કુકડી. તે વંડી પર ચડવા જેટલી હોશિયાર થઈ ગઈ હતી. અરે કુકડી તું અહીંયા, કુકડાએ નવાઈથી પૂછ્યું આશ્ચર્યથી. કુકડાને પણ આશ્ચર્ય લાગ્યું કે લે વંડી સુધી તું ચૂડવા માંડી. હા હું હવે ચડી શકું છું વંડી પર, કુકડી વર્ટથી બોલી ને કુકડાની જેમ જ ડોક ઊંચી કરીને ચારે બાજુ જોવા માંડી. ચારે બાજુ શું હતું, હંમેશા નીચેથી જોયેલા ઝાડને આજે કુકડીએ નજરથી ની સામે જોઈ. હવે વંડી ઉપર બેઠી હોય એટલે ઝાડ હોય એની સામે લાગે નજરને. પહેલાં શું થતું હોય, જમીન ઉપરથી અને આમ નજર ઊંચી કરીને જોવું પડતું હોય. નીચેથી ઊંચા જોતા માંડ જોવા મળે તેવા ઝાડના પાંદડા ડાળ એની નજર સામે હતા. કાબર, ચકલી, તેતર, કબૂતર, ઘાગડા, પોપટ બધાએ જોતી હતી પણ ઉકરડા પાસે જમીન પરથી. પહેલાં એ ક્યાંથી જોતી હતી, તે જમીન ઉપરથી આ બધા પક્ષીઓને જોતી હતી અને એ પંખીઓને એને ઝાડની ડાળે ઝૂલતા જોયા હતા. કુકડી ખૂબ ખુશ થઈ, નવાઈ પામી, હરખેલી થઈ ગઈ, એટલે કે ખૂબ હરખેલું થયું એટલે કે ખૂબ જ આનંદમાં આવી ગઈ. એકદમ આનંદ થયો એને કે હવે હું પણ વંડી સુધી ઉપર વંડી ઉપર ઉડીને બેસી શકું છું. ત્યાં તો દૂરથી એક કાબરે એને જોઈ. એ ઉડીને કુકડીની પાસે આવે અને વંડી પર એની સાથે બેસીને બોલી, એ કુકડી જો તો ખરી તને માથે કલગી ઉગી છે. હે ખરેખર, કુકડીએ પૂછ્યું. હવે કાબરબેન એને શું કહે છે કે જો તો ખરા તારે માથે કલગી પણ ઉગી છે. હાસ તો વળી, હું ખોટું કહેતી હો તો પૂછ આ ચકલીને અને પેલા ડોડાયા કાગડાને, તારી કલગી બધાને દેખાય છે. હવે શું કહે, ડોડાયો કાગડો કોને કીધો તો, જે કાગડાએ પેલા કુકડીને ચીડવી હતી એ કાગડાને. ત્યાં તો ચકલી, કાગડું, પોપટ, કબૂતર બધા આવ્યા અને બોલ્યા, વાહ વાહ કુકડીને માથે કલગી ઉગી. બધાએ પાંખો ફફડાવી તાળીઓ પાડી. હવે એને હાથ તો ન હોય એ પાંખો આમ આમ કરી અને એને શું કર્યું, તાળીઓ પાડી.
હવે તો કુકડીએ રોજ રોજ વંડી પર ચડવા માંડ્યું, નવું જોવા માંડ્યું, શીખવા માંડ્યું. જમીન પર આવીને એના જેવી બીજી કુકડીઓને વંડી પરથી દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડા સેવવાનું ચાલુ રહ્યું, બચ્ચાને ચણ શીખવવાનું ચાલુ રહ્યું. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઉઠું ઉડવા શીખવા મહેનત કરતી કરવાનું સમજાવતી. કોઈએ માન્યું, કોઈએ ન માન્યું. પોતાની સાથે વંડી સુધી ઉડતી કુકડીને જોઈને કુકડો ખૂબ ખુશ થયો. જોકે કાગડાએ અને બીજા થોડા કુકડા કુકડીઓએ કહ્યું, કલગી ઉગી તો ઠીક ભાઈ, કુકડા જેવા રંગીન પીછિયા ક્યાંથી લાવશો? કુકડી બાઈ, કુકડી વિચારે કે વખત છે ને, પીછા ઉગે ખરા, કોને ખબર. હવે ઘણા એવા દોડ્ડાયા હોય ને, એમ કે તારું તું આ તો કરી શકો, આ તો કરી શકી, પણ હવે આ થોડુંક કરી શકીશ. હવે આના લેખક કોણ છે? તો સ્વાતિ મેઠ. વાતચીતમાં આપણે જોઈશું કે મરઘીએ શું કર્યું એ તમને સૌથી ગમ્યું એ તમારે કહેવાનું છે. તમને શું લાગે છે કે તેને તે ઉગશે? આ વાર્તામાં તમે ક્યારે ક્યારે મજા આવી, ક્યારે ક્યારેક ઉદાસ થવાયું? તો આપણે જોઈએ કે જ્યારે જ્યારે કુકડી ઉડતી અને મહેનત કરતી અને એને સફળતા મળતી ત્યારે આપણે ખુશ થઈએ, એટલે કે આપણને પણ મજા આવે. પરંતુ જ્યારે બીજા એને ચીડવતા હતા ત્યારે આપણે કુકડીની સાથે એ ઉદાસ થતી તો આપણે પણ ઉદાસ થઈ જઈએ. કુકડો અને કુકડી બંને સાથે હોય તો તમે કેવી રીતે ઓળખો? તો જો કુકડા અને કુકડી બંને સાથે હોય તો કુકડાને લાલ પીળા પીછા હોય અને એના માથે કલગી હોય, જ્યારે કુકડીને કલગી ન હોય. તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દોશો કે કરો કેમ? કારણ કે તમને એક વખત તમે દોડની સ્પર્ધા મારી આવો નિષ્ફળ થાવ, એટલે કે તમારો નંબર ન આવે, તો આપણે પ્રયત્નો ચાલુ જ રાખવા જોઈએ, એ છોડી ન દેવા જોઈએ. એવા ક્યાં ક્યાં કામ છે જે તમારે કરવા છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે? ત્યારે તમને કેવું થાય? તમને કાંઈ એવી વસ્તુ ગમતી હોય અને તમને મમ્મી પપ્પા કે ઘરેથી કોઈ ના પાડતું હોય તો ત્યારે તમને થોડુંક દુઃખ થાય કે મારે આ કરવું છે પણ મને કરવા દેતા નથી. તમે કશુંક નવું શીખ્યા હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો? તો તમને ઘણી વખત કંઈક નવીન શીખા હોય તો તમે તમારી મમ્મી પાસેની મદદ લ્યો, પપ્પાની મદદ લ્યો, દાદાની લ્યો, દાદીની લ્યો, કોઈ ભાઈની મદદ લેતા હોય, બહેનની મદદ લેતા હોય. કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શીખાય? તો તમે નાના છો એટલે તમે ઘણા કામ એવા હોય કે તમને હજી ન આવડતા હોય પણ તમને શીખવાની ખૂબ હોંશ હોય. તમે પહેલી વખત સાયકલ શીખ્યા હોય તો ત્યારે તમને પણ ખૂબ આનંદ થતો હોય. ધીમે ધીમે તમને સાયકલ આમ સ્થિર રાખતા શીખી ગયા અને ચલાવતા શીખી જાઓ એટલે તમને ખૂબ જ આનંદ થાય. એવું કોઈ કામ ખરું કે જે તમે આપમેળે શીખ્યા છો? એવા ઘણા કામ હોય કે તમે જાતે જાતે પણ શીખ્યા હો. આ વાર્તામાં પછી શું થયું હશે? શું કુકડીને રંગીન પીછા મળ્યા હશે? એ આપણે કલ્પના કરવાની છે. હવે છે જોડકા જોડો. તો પાત્રનું નામ અને વિધાન. વિધાન એટલે કે અહીંયા વાક્ય આપેલું છે તો કેને અનુરૂપે છે એની સાથે જોડી દેવાનું. તો પહેલું છે કાગડો. તો કાગડો અહીંયા ચાર વિધાન છે, એમાંથી શું છે કહે છે? તો કે મથી મથીને તારે શું કુકડો બનવો છે? હવે કુકડો, કુકડીએ નવા નવા અકતરા ન કરવા જોઈએ. કુકડી શું કહે છે? કે ઉડવાનું શીખતી વખતે પડાય પણ ખરું. હવે ચકલી શું કહે છે? વાહ, મારી દોસ્ત કુકડીની મહેનત રંગ લાવી. હવે અહીંયા આગળ છે કે કુકડીના પ્રયત્નો અને પરિણામ, એટલે કે પ્રયત્ન કરે છે એનું પરિણામ શું આવે છે? તો એક ધ્યાનથી ઉડવાનું કામ કરવા માંડ્યું તો શું થયું? કે વંડી પર ચડવા જેટલી એ હોશિયાર થઈ ગઈ. વારંવાર એને પ્રયત્નો કર્યા એટલે વંડી સુધી ઉડી શકી, વંડી ઉપર ચડતા જેટલી એ હોશિયાર થઈ ગઈ. સાંજ સુધી પથરા પર ઉતર કર્યું તો સાંજે પાછી આવી ત્યારે તે ખૂબ જ ખુશ હતી. હવે બી ગઈને જોર કરીને ઉડી તો શું થયું? બે બિલાડીઓ ચકડતી આવી એટલે જોર કરીને ઉડવા ગઈ તો શું થયું? તો કે પાસે પડેલા એક પથરા પર ચડી શકી. હવે અહીંયા આપણે આગળનું જોશું કે વાક્યના ખોટા ભાગ નીચે લીટી કરો અને તેટલો જ ભાગ સુધારીને લખો. તો કુકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી, તો થાક લાગે નહીં,
પરંતુ અહીંયા શું આવશે ખુશ થાય એટલે કે અહીંયા વાક્ય ખોટું છે ને આપણે સુધારીને અહીંયા ખુશ થાય લખી નાખશું કુકડી હોશિયાર અને મહેનતુ હતી તો એ વાક્ય સાચું છે ત્રીજું છે પક્ષી માને છે કે કુકડી પ્રયત્ન કરે તો કલગી ઉગે ખરી તો એ વાક્ય પણ સાચું છે હવે ચોથું છે કુકડીને થતું કે કુકડો કેવો નસીબદાર તો એ વાક્ય પણ સાચું છે પાંચમું છે બિલાડીના ધક્કાથી કુકડી ઊંચા પથ્થર સુધી ઉડી શકી તો અહીંયા જો ધક્કાથી નહીં પરંતુ એની બીકથી એ ઊંચા પથ્થર સુધી ઉડી શકી એટલે કે અહીંયા આપણે સુધારીને લખશું બીકથી અને એ ખોટું કરશું હવે ત્રીજું છે જોડી બનાવો મુખ્ય શબ્દના અર્થ સમજો વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલો હોય તેની સામે રાઇટ કરો તો અહીંયા એક શબ્દ આપેલો છે એનો અર્થ પણ આપેલો છે અને એને અનુરૂપ જે વાક્ય હોય ને એ આપણે સાચું કરવાનું એની સામે તો અહીંયા છે પહેલું રટ એટલે કે હઠ આગ્રહ અને જીદ હવે અ મનોજ મામાના ઘરે જવાની રટ લઈને બેઠો બ મમ્મીએ ચોકલેટ આપી પછી રૂત્વી રટ લઈને મજાથી ચોકલેટ ખાય છે હવે મમ્મીએ ચોકલેટ તો એને આપી દીધી છે તો એને કાંઈ જીદ કે હઠ કરવાની જરૂર નથી એટલે એ વાક્ય ખોટું છે તો આપણે પહેલાં વાક્યની સામે રાઇટ કરશું બીજું છે અભિલાષા એટલે કે તીવ્ર ઈચ્છા ઉત્કટ ઈચ્છા એમાં વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી બ નંબરનું સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી હવે આપણને ભૂખ ન લાગી હોય તો આપણને જમવાની ઈચ્છા હોય જ નહીં એટલે અ નંબરનું છે એ રાઇટ થશે હરખ કેલું એટલે અતિશય આનંદથી કેલું બનેલું કે ખૂબ હરખથી ભાન ભૂલેલું અ નંબર મુમતાજને ગુસ્સો આવતા હરખ કેલી થઈ ગઈ તો ગુસ્સો આવે તો કોઈ આનંદિત થાય ન થાય પ્રિયાને સબ સ્પર્ધામાં મેડલ મળતા હરખ કેલી થઈ ગઈ તો એની સામે આપણે રાઇટ કરશું હવે ચાર નંબરનું વંડી એટલે ખુલ્લી જમીનની આસપાસની નાની ભીત અ રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે નીતાના ઘર પાસેની વંડી બહુ ઊંડી છે તો વંડી ઊંચી હોય ઊંડી ન હોય એટલે અ નંબરનું સાચું છે વાહ આ તો ફરી આવ્યું ચાલ આપણે ફરવા જઈએ ગીત હવે પાંચના જૂથમાં બેસો કુકડીને કલગી ઉગે વાર્તા વારાફરતી મોટેથી વાંચો હવે પાંચમું કુકડીને મળી આવ્યા એ આપણે કુકડીને તો મળી લીધું હવે પ્રશ્નના જવાબ આપ્યા તમને કોનો સ્વભાવ ગમ્યો કુકડીનો કે કાગડાનો કેમ તો કે કુકડીનો કારણ કે એ બધી રીતે હોશિયાર હતી અને કાગડો શું કરે છે તો કે કુકડીને ચીડવે છે એટલે કુકડીનો સ્વભાવ ગમ્યો તમને કુકડીની કઈ વાત સૌથી વધુ ગમી કેમ એ તમારે જવાબ આપવાનો છે કુકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું કુકડી મહેનતું છે કે આળસુ તમને કઈ રીતે ખબર પડી તો કુકડી મહેનતું છે કારણ કે વારંવાર પ્રયત્નો કરતી હતી નિષ્ફળતા મળે છતાં પણ વંડી ઉપર ચડવાના અને ઉતરવાના વંડી પરથી કુકડીને શું શું દેખાતું હતું તો વંડી પરથી કુકડીને આસપાસનું બધું દેખાતું હતું થોડા મોટા થઈને તમારે શું બનવું છે તમારે શું કરવું પડશે જો તમારે મોટા થઈને જે બનવું હોય તેના માટે મહેનત કરવી પડે કુકડીને પીછા આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો મને આવે તો પીછા આવે તે માટે કુકડી શું કરશે તે વિચારો અને લખો મને પીછા ઉગતા તો હજી કેટલા વર્ષ થવાના છે શી ખબર કુકડી મનમાં એવું વિચારતી હશે હવે એ જોઈએ પછી છે અહીંયા એક સરસ મજાનું જોડીમાં બેસો ધ્યાનથી જુઓ જે શબ્દોમાં ભૂલ દેખાય તેની નીચે લીટી દોરો હવે જો અહીંયા બે ચિત્ર આપ્યા છે એક ચિત્રને સૂર્ય નામ આપ્યું છે અને બીજા ચિત્રને પૃથ્વી નામ આપ્યું છે હવે ચિત્રના આધારે આપણે નીચેના વાક્યમાં જે ખોટું હોય એ સુધારવાની છે સૂર્યના ચિત્રમાં નાળિયેરીનું ઝાડ છે તો એ આપણને એમાં દેખાય છે નાળિયેરી તે ઊંચું છે તેમજ થોડાક નાળિયેર પણ છે તે મોટા છે પૃથ્વીના ચિત્રમાં આંબાના બે ઝાડ છે પણ નીચા છે જોકે કેરીઓ ઘણી છે
તે નાની અને પાકી છે. સૂર્યના ચિત્રમાં બે ગાય છે, એક ધોળી અને એક કાળી. તો અહીંયા યગા લખેલું છે, તો અહીંયા આપણે ગાય કરી નાખશું. પૃથ્વીના ચિત્રમાં ત્રણ ધોળી, તો અળ અને રસવાઈનો હોય દીર્ઘાયુ, પરંતુ કાળી ગાય નથી. જોકે તેની પાસે સૂર્ય કરતાં એક ગાય વધુ છે. તો આપણે જોઈએ કે હા, એક ગાય વધુ છે, અહીંયા બે છે, અહીંયા ત્રણ છે. હવે સૂર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે. તો પહેલામાં આપણે જોઈએ કે પાણી ચોખ્ખું ચોખ્ખું દેખાય છે અને ધાર એવો પાણી છે, ધાર એવું નહીં પણ વધારે પાણી છે. પૃથ્વીના ચિત્રમાં પણ તળાવ તો છે, પરંતુ તો શું આવે, ગંદુ છે અને તેમાં પા અળી ન હોય પરંતુ હણી હોય, થોડુંક જ છે. સૂર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બે ઢા ન હોય પણ ઠા હોય છે અને થોડાક પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. પૃથ્વીના ચિત્રમાં પોપટ કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અને સૂર્યના ચિત્ર કરતાં વધારે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. હવે સૂર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે. પૃથ્વીના ચિત્રમાં બે છોકરા છે, એક પાતળ ડો ન હોય પણ અડો હોય તે ઊંચો છે અને બીજો ડોજા નહીં પણ જાડો છોકરો છે. હવે બંને ચિત્રોનું વર્ણન વાંચ્યું ને તે વાંચવામાં શું મજા પડી તે કહો. ફકરાના આધારે વસ્તુ કે નામની સામે સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખો. હવે અહીંયા આપણે જોશું વસ્તુ નામ, પછી સંખ્યા, માપ અને એનું ગુણ. તો ઝાડ આપણે છે તો સંખ્યામાં આપણે શું આપેલું છે, ઉદાહરણ એક બે, હવે એનું માપ નથી, એમાં આપણે માપ કાંઈ ન હોય. તો ગુણ એનું તો કે ઊંચો અને નીચા. હવે ફળ છે તો એની સંખ્યા આપણે અહીંયા ગણી શકાય એટલા નથી, ઝાઝા છે કેરીઓ અને નાળિયેરને. તો માપ એટલે આપણે અહીંયા વધારે લખી દેશું. પછી ગુણ તો કે મોટા, નાના, પાકા. નાળિયેર છે એ મોટા છે, કેરીઓ થોડીક નાની હોય અને કેરીઓ પાકી દેખાય છે. ગાય તો એક બે ત્રણ સંખ્યા લખી શકીએ. હવે માપ એટલે એમાં ડેસ કરશું. હવે કેવી કેવી છે તો કે કાળી અને ધોળી એનો ગુણ. તળાવ તો કે એક એક બેમાં વધારે પાણી છે અને ઓછું પાણી છે એ માપમાં લખશું. હવે એકમાં ચોખ્ખું છે અને ગંદુ છે બીજામાં, તો એ ગુણમાં લખશું. પક્ષી તો થોડાક અને વધારે માપમાં લખી નાખશું ને ડેસ કરશું. હવે એના ગુણ તો દૂરથી આપણને દેખાય છે એટલે કે એમાં ગુણમાં ડેસ કરશું. હવે છોકરા તો એક બે, હવે એનું માપ તો એમાં ડેસ કરી નાખશું. અને એના ગુણ તો કે એમાં લખેલું છે કે જાડો, પાતળો, ઊંચો. વાહરે, આ તો ત્રીજી વાર આવ્યું, ચાલ આપણે ફરવા જઈએ, એ ગીત ગાવાનું છે. હવે ચિત્રો ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો. હવે બંને ચિત્રોમાં જુદું શું છે એ આપણે નીચે લખી નાખવાનું છે. બંને ચિત્રો જોયા ને, તેમાં શું સરખું છે અને શું જુદું છે તે લખો. હવે પહેલાં આપણે લખશું સરખું. તો જો પહેલાં ચિત્રમાં જોઈએ આપણે તો બંને ચિત્રમાં એક વ્યક્તિ ફળની લારી રહીને જાય છે, એ બેમાં છે એટલે સરખુંમાં આપણે લખશું. બંને ચિત્રમાં બાળકો પતંગ ચગાવે છે. હવે જુદું શું છે તો કે પ્રથમ ચિત્રમાં બાળકો ધાબા પર પતંગ ચગાવે છે, જ્યારે બીજા ચિત્રમાં બાળકો જમીન પરથી પતંગ ચગાવે છે. હવે પ્રથમ ચિત્રમાં ચાર બાળકો છે અને બીજા ચિત્રમાં ત્રણ બાળકો છે. હવે પ્રથમમાં ઘર ધાબાવાળું છે અને બીજા ચિત્રમાં ઘર નળિયાવાળું છે. હવે પછી છે, તમારા નામમાં જેટલા અક્ષરો હોય એટલા કૂદકા મારો. જો તમારા નામમાં અડધો અક્ષર આવતો હોય તો માટે એક પગે કૂદકો મારો. ત્યારબાદ જૂથમાં બેસો, વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરો. હવે અહીંયા આપણને મરચું લખેલું આપ્યું છે, સંખ્યા, માપ અને ગુણ. પછી છે તો પહેલું છે કે સંખ્યા આપણે લખી ચાર, તો એના ઉપરથી આપણે વાક્ય બનાવશું. ચાર મરચા શબ્દ લખશું, ચાર મરચા, મમ્મીએ ચાર મરચા ધોયા. તો એનું માપ અહીંયા આપેલું છે લાંબુ, તો પાછું શું લખશું, લાંબા મરચા. મમ્મીએ શાકમાં ચાર લાંબા મરચા નાખ્યા. હવે એનું ગુણ તો મરચું કેવું હોય,
લીલું હોય લાલ હોય તો અહીંયા આપણે લીધું છે કે લીલું અને તીખું તીખા મરચાં તો મમ્મીએ શાકમાં ચાર લાંબા તીખા લીલા મરચાં નાખ્યા હવે એવી રીતે આપણને આપેલું છે કારેલું તો આપણે કારેલાની સામે સંખ્યા લખશું પાંચ એનું માપ જાડા ગુણ કડવું હવે અહીંયા શું છે પાંચ કારેલા તો મમ્મીએ પાંચ કારેલા લીધા હવે જાડું કારેલું તો મમ્મીએ પાંચ જાડા કારેલા લીધા હવે એનો ગુણ છે કડવું તો કડવા કારેલા લખશું આપણે હવે મમ્મીએ પાંચ જાડા કડવા કારેલાનો રસ કાઢ્યો હવે લીંબુ તો અહીંયા સંખ્યામાં લખશું એક એટલે એક લીંબુનો શરબત બનાવ્યો માપ તો ગોળ કેવું હોય એક ગોળ તો ગોળ લીંબુ એક ગોળ લીંબુનો શરબત બનાવ્યો હવે ગુણ તો એ કેવું હોય ખાટું તો ખાટું લીંબુ એક ગોળ ખાટા લીંબુનો શરબત બનાવ્યો હવે કેરી છે તો એની સંખ્યા લખશું ચાર ચાર કેરી ટોપલામાં ચાર કેરી છે હવે માપ તો કે ગોળ ગોળ કેરી તો ટોપલામાં ચાર ગોળ કેરી છે હવે ગુણ તો કે ખાટી તો ખાટી કેરી તો ટોપલામાં ચાર ગોળ ખાટી કેરી છે પછી છે નાળિયેર તો સંખ્યા બે તો બે નાળિયેર નાળિયેરી પર બે નાળિયેર ઉગ્યા છે હવે માપ તો કે ગોળ ગોળ નાળિયેર ને નાળિયેરી પર બે ગોળ નાળિયેર ઉગ્યા છે હવે ગુણ તો કે એનું પાણી કેવું હોય સરસ મજાનું મીઠું હોય એનું જે અંદરથી શ્રીફળ નીકળે શ્રીફળની અંદરથી એ પણ મીઠું હોય તો મીઠા પાણીવાળા નાળિયેરી પર બે ગોળ મીઠા પાણીવાળા નાળિયેર ઉગ્યા છે હવે ચાંબુ તો અહીંયા આપણને લખેલું છે દસ ચાંબુ મેં દસ ચાંબુ ખાધા માપ તો કે ગોળ ગોળ ચાંબુ તો કે મેં દસ ગોળ ચાંબુ ખાધા હવે ગુણ તો કે ફિક્કા એનો ટેસ્ટ કેવો હોય સ્વાદ કેવો હોય ફિક્કો ફિક્કા ચાંબુ મેં દસ ગોળ ફિક્કા ચાંબુ ખાધા હવે શિક્ષક પાસેથી કવિતા સાંભળો ચીલગાન કરો અને ત્યારબાદ જાતે પણ ગાઓ મારે પૂછવા છે એક બે સવાલ હવે જો અહીં સરસ મજાની પાછી કવિતા આવી છે મારે પૂછવા છે એક બે સવાલ મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલોને પપ્પા માથે કેમ ટાળ મારે પૂછવા છે એક બે સવાલ એવું કેમ પાણીના ભારથી આ વાદળા કોઈ દિવસ થાય નહીં બફ આખો દી પાણીની સાથે એ રમે એને નહીં શરદીને કફ પેન્સિલ આરોવા કેમ માંડતી નહીં હોય જ્યારે સંચો ખાડે એની ઝાલ મારે પૂછવા છે એક બે સવાલ મમ્મીને પહેલેથી મસ્ત મોટો ચોટલો ને પપ્પા માથે કેમ ટાળ મારે પૂછવા એક બે સવાલ ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા શું પંખીએ કરી હશે કીટા રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી મને લીટા પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાતરિયા રૂમાં મારે પૂછવા છે એક બે સવાલ જીગર જોશિયાના કવિ છે એનું ઉપનામ છે પ્રેમ હવે જો અહીંયા સરસ મજાની કવિતા છે કે એક છોકરો છે એ સવાલ પૂછે છે કે મમ્મીને કેમ લાંબો ચોટલો જોઈએ અને પપ્પાને ટાલ હોય હવે એ વાદળાઓ પાણી ભરના ભારથી ક્યારે ભફ એટલે કે નીચે કેમ નહીં પડી જતા હોય અને એ આખો દિવસ પાણીની સાથે રમે એટલે કે વાદળાઓમાં પાણી જ ભરેલું હોય તો પણ એને શરદીને કફ કેમ નહીં થતો હોય હવે તમે જોયું શું પૂછે છે
એ પેન્સિલ કેમ રોવાની માંડતી હોય જ્યારે સંચો એની છાલ ઉખેડે છે તો એ કેમ નહીં રડવા માંડતો હોય માંડતી હોય? હવે મમ્મીને મોટો બધો ચોટલો હોય અને પપ્પાને કેમ ટાલો હોય? હવે ઝાડવામાંથી જ્યારે પાંદડા કરે છે તો શું પંખીઓ એની કીટા કરી દીધી હશે એટલે ઝાડ પરથી પાંદડા ખરી જતા હશે? હવે આકાશની પાટી એટલે કે આકાશમાં તમે ઘણી વખત રોકેટ નીકળતું જોયું હશે, એ શું કહે છે કે રોકેટ જ્યારે નીકળે ત્યારે પાછળથી જાણે આકાશની પાટીમાં લીટા થતા હોય એવો ધુવાડો નીકળતો દેખાય. આ કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમે તમારે જવાબ આપવાનો. કઈ પંક્તિ તમને ગાવાની ખૂબ મજા આવી? હવે કેળાની ચાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? તો કેળાને દુખે નહીં, કારણ કે એ નિર્જીવ છે. હવે વરસાદમાં ના વજાઓ ત્યારે તમને મોટેરા શું કહે? તો મોટા તમને ઘરના વડીલો હોય, મમ્મી પપ્પા દાદા દાદી એ કહેતા હોય કે જો વરસાદમાં નાહીશ ને તો તને શરદી ને તાવ ને એવું થઈ જશે, એટલે તમને ના પાડતા હોય. છૂટા થવા માટે કીટા કરાય તો સાથે સવામાં સાથે એટલે કે ભેગા થવા માટે આપણે શું કરીએ? તો કે બોચા. ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાતું હશે? તો કે નાનું નાનું બધું દેખાતું હોય આકાશમાંથી. તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા બે સવાલ કહો. તો તમારા મનમાં પણ આવા ઘણા સવાલો થતા જ હશે. કલ્પના કરો, પંક્તિ લખો. હવે ઉદાહરણ પ્રમાણે ભારની અસર. તો પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં, ભભાવું કેમ? થેન્ક યુ બાળમિત્રો. હવે આના પછીના પીરિયડમાં આપણે મળીશું.